હાલમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પર આરોપ લગાવનારા નિખિલ સવાણી હવે આમ આદમી પાર્ટીમાં જોડાવવા ઈચ્છે છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે નિખિલ સવાણીને આમ આદમી પાર્ટીમાં જોડાવતા વિઘ્નો ઊભા કરી રહ્યા છે. કોણ છે એ લોકો તે જાણવા માટે જુઓ આ વિડીયો. નમસ્કાર, હું નીલમ ખારેચા અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. 2022ની ચૂંટણીને વાર છે તે પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરવાનું શરૂ કરી દીધું છે. એક બાદ એક કેટલાય મોટા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, જેમાં ઈસુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા જેવા નામ મોખરે છે. આ બધાની વચ્ચે અન્ય પક્ષમાંથી પણ કેટલાય એવા નેતા છે જે આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોય. હાલમાં જ કોંગ્રેસને છોડનારા હાર્દિક પટેલના સાથી નિખિલ સવાણીનું નામ પણ આમ આદમી પાર્ટીમાં જોડાનારા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો એવું પણ સામે આવ્યું છે કે નિખિલ સવાણી આપમાં જોડાવા માટે તૈયાર છે, પરંતુ એક પેચ અટવાયો છે કે આમ આદમી પાર્ટીમાં રહેલા કેટલાક લોકો જ નિખિલ સવાણીને પક્ષમાં આવવાના માર્ગ પર વિઘ્ન ઊભું કરી રહ્યા છે. જી હા, સૂત્રો મુજબ મહેશ સવાણી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અહીં જબરદસ્ત રિંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે સુરતમાં ગોપાલ ઇટાલિયા અને મહેશ સવાણીનો ખૂબ સારો દબદબો છે, અને આ બધાની વચ્ચે આ બંને નેતાને એવો ડર છે કે ક્યાંક નિખિલ સવાણી જેવા પાટીદાર ચહેરો જો આમ આદમી પાર્ટીમાં આવશે તો આ બંને નેતાનો પક્ષમાંથી સાઇડલાઇન થવાનો સમય આવી શકે છે. અને આ જ ડર છે જેના કારણે મહેશ સવાણી અને ગોપાલ ઇટાલિયા નિખિલ સવાણીને પાર્ટીમાં આવતા કદાચ રોકતા હોઈ શકે. પરંતુ આ બધા વચ્ચે એવી પણ વાત છે કે જો હાર્દિક પટેલ પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને તેના મિત્ર નિખિલ સવાણીની રાજકીય કારકિર્દી પાટે ચઢાવી દેશે, જો કે આ કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે. મહત્વનું છે કે સુરત એ જ શહેર છે કે જ્યાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો, અને આ જ શહેરમાં કોનું પ્રભુત્વ વધારે રહેશે તેની લડાઈ શરૂ થઈ ચૂકી છે. અને આ જ કારણોસર નિખિલ સવાણીના આમ આદમી પાર્ટીમાં જોડાવામાં વિઘ્નો ઊભા થઈ રહ્યા છે. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપ અમારી સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી પણ જોડાઈ શકો છો. નમસ્કાર.